નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળામાં. તો મિત્રો, આજે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્રમાં તારીખ 19/1/2023ના રોજ જે 5મી એકમ કસોટી લેવાની હતી તેનું વિગતવાર સોલ્યુશન આ વિડીયોમાં છે. તો આ વિડીયો તમે લાસ્ટ સુધી જુઓ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલ ઉપર નવા હોય ધોરણ 12ની બીજા વિષયની પણ એકમ કસોટીનું સોલ્યુશન જો તમારે જોતું હોય તો અમારી ચેનલ પર તમને મળી જશે. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલો વિભાગ એ છે, તેમાં MCQ છે. પ્રકરણ 8 છે, ભારતમાં પંચાયતી રાજ. પહેલો છે, પંચાયતી રાજની સંરચનામાં શીર્ષક સ્તર કયું છે? તો D આવશે, જિલ્લા પંચાયત. બીજો, 73મો બંધારણીય સુધારો પંચાયતોના સંદર્ભમાં ક્યારથી અમલમાં આવ્યો? તેમાં ઓપ્શન C, ઈસવીસન 1993માં. ત્રીજો, પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો ઓપ્શન A, 5 વર્ષનો. ચોથો, 73મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો? તો આમાં આવશે ઓપ્શન A, 24 એપ્રિલ 1993. પાંચમો છે, લોર્ડ રિપને સ્થાનિક સ્વરાજ્યના સંસ્થાઓના સિદ્ધાંત કઈ સાલમાં નક્કી કર્યો? તો આમાં આવશે ઓપ્શન A, ઈસવીસન 1882મો. છઠ્ઠો, કઈ પંચવર્ષીય યોજનામાં સામુદાયિક વિકાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો? તો ઓપ્શન B, પહેલી. સાતમો, પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કહેનારા કોણ હતા? તો ઓપ્શન B, જવાહરલાલ નહેરુ. આઠમો, ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ હતા? તો એ હર્ટન અને હન્ટ. નવમો છે, એનોમીનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો ઓપ્શન A, રોબર્ટ મર્ટને. દસમો, દહેજ પ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો હતો? તો ઓપ્શન B, ઈસવીસન 1961માં. અગિયારમો, ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? તો ઓપ્શન B, ઈસવીસન 2005મો. બારમો, બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે B, રિમાન્ડ હોમ. તેરમો, ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ઓપ્શન B, ઈસવીસન 1941મો. નેક્સ્ટ, 14મો છે, ભારતમાં કેટલા ટકા વસ્તી યુવાનોની છે? તો C, 65%. હવે પ્રકરણ 10 જોઈએ, સામાજિક સમસ્યાઓ. 15મો, વર્ષ 2011માં ભારતમાં મહિલાઓનું પ્રમાણ કેટલું હતું? તો C, 940. 16મો, HIV ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં કયો દેશ પ્રથમ નંબરનું સ્થાન ધરાવે છે? તો C, દક્ષિણ આફ્રિકા. 17મો, એઇડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો B, ત્રીજું સ્થાન ધરાવે છે. હવે નેક્સ્ટ, 18મો છે, વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો એ 1 ડિસેમ્બરે. 19મો, બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડ્યો હતો? તો C, ઈસવીસન 1949મો. 20મો, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં 0-6 વર્ષની વય જૂથમાં પ્રતિ 1000 છોકરાઓએ કન્યાઓની સંખ્યા કેટલી હતી? તો 886. ઓપ્શન D સાચો રહેશે. 21મો, એઇડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? તો ઓપ્શન D, અમેરિકામાં. હવે વિભાગ B છે, એક વાક્યની અંદર જવાબ આપવાનો છે. પહેલો છે, DDOનું પૂરું નામ જણાવો. તો જિલ્લા વિકાસ અધિકારી, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. હવે નેક્સ્ટ જોઈએ, બીજો, વિદ્યાસાગર શર્માના મતે પંચાયતી રાજ એટલે શું? તો આ ક્વેશ્ચનનો આન્સર થોડો લોંગ છે, તો તમારે નવનીતની અંદર અથવા તો અપેક્ષિતની અંદર જોઈ લેવો. ત્રીજો, TDOનું પૂરું નામ જણાવો. તો તાલુકા વિકાસ અધિકારી, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. ચોથો, જવાહરલાલ નહેરુ પંચાયતી રાજ વિશે શું કહે છે? તો મહાન ક્રાંતિકારી પ્રયોગ. પાંચમો, તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે? તો બહુમતીથી ચૂંટાયેલા સભ્યને. પ્રકરણ 9 છે, સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. છઠ્ઠો, સમાજમાં ધોરણભંગ ક્યારે થાય છે? તો નિયમો, ઉપનિયમો, મૂલ્યો, પરંપરાઓ વગેરે લોકો ભૂલી જાય છે ત્યારે થાય છે. સાતમો, બાળ અદાલતમાં કોની સામે કાર્યવાહી ચલાવવામાં આવે છે? તો સામાન્ય રીતે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળ અપરાધીઓ સામે. આઠમો, અપરાધ કોને કહેવાય છે? તો સમાજમાં રાજ્ય દ્વારા અમલમાં મૂકવામાં આવેલી કાયદા સામે કાયદાઓનો જ્યારે ઉલ્લંઘન કરવામાં આવે ત્યારે તેને અપરાધ કહેવામાં આવે છે. નવમો, બાળ અપરાધીઓ કોને કહેવામાં આવે છે? તો 7-18 વર્ષની વચ્ચે ઉંમર ધરાવતી વ્યક્તિઓને જે ગુનો કરે છે તેમને બાળ અપરાધી કહેવામાં આવે છે. દસમો, બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ક્યાં થઈ હતી? તો ઈસવીસન 1902માં ઇંગ્લેન્ડના બોસ્ટન શહેરમાં થઈ હતી. નેક્સ્ટ જોઈએ, પ્રકરણ 10ના પ્રશ્નો, સામાજિક સમસ્યાઓના. 11મો, સામાજિક વિમુખતા એટલે શું? તો જ્યારે વ્યક્તિ પોતાની જાત કે સમાજથી એક પ્રકારનું અલગપણું અનુભવે ત્યારે તેવી પરિસ્થિતિને સામાજિક વિમુખતા કહે છે. 12મો, સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવે છે? તો સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક
આપેલમાંથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે ત્યારે સામાજિક સમસ્યાઓ ઊભી થાય છે. ઈસવીસન 2011ના સેન્સેસ મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ જણાવો તો 918. કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવામાં આવે છે? તો આ થોડો લોંગ ક્વેશ્ચન છે, તેનો આન્સર તમને નવનીતમાં અથવા તો અપેક્ષિતની અંદર જોવા મળી જશે. 15મો HIV શબ્દનો પૂરો અર્થ જણાવતો હ્યુમન ઇમ્યુની ડેફિકેશન વાયરસ. શરીરમાં HIVનો વાયરસ પ્રવેશે એટલે થોડા વર્ષો પછી વ્યક્તિને એડ્સ થાય છે. હવે મિત્રો નેક્સ્ટ છે વિભાગ. તો મિત્રો હવેના બધા પ્રશ્નો થોડા મોટા પ્રશ્નો છે, તેનું સોલ્યુશન જો તમારે જોઈતું હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવો, જેથી કરીને આ પ્રશ્નનું સોલ્યુશન પણ અમે આપી શકીએ. અને આ પ્રશ્નો નવનીતની અંદર પણ આપેલા છે. તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી પણ પહોંચાડો.